ચોમાસામાં ભુજમાં 5-6 કલાક ખૂબ સારો વરસાદ થાય એટલે ભુજના નગરજનો હમીરસરમાં પાણીની કેટલી આવક થઈ છે એ જોવા ઉમટી પડે છે। હમીરસરનું તળાવ ભુજની શાન છે। લોકો હંમેશા હમીરસરને વધાવવા માટે આતુર હોય છે। આ છે રઘુનાથજીનું આરો। રાજાશાહી વખતમાં ભુજનું આ હમીરસર તળાવ ક્યારે ઓગનશે તેના માટે અહીંયા દિવાલમાં હાથીઓ જડેલા છે। આ હાથીના પગ પાસે પાણી અડી જાય એટલે હમીરસર તળાવનું આ આરાની સામે જે ઓગન છે તે ઓગનમાંથી પાણી છલકવા લાગે છે। ભુજના નગરજનો આ ઓગનતા હમીરસરને જોવા માટે ટોળે વળે છે। બહુ ઓછો સમય હોય છે કે આ ઓગનતા હમીરસરને જોવાનો લહાવો મળે છે। અહીંયા આપણે જોઈએ છીએ કે 2-3 ફૂટની જ રાહ જોઈને હમીરસર 24 ઓગસ્ટના રોજ આ પાણી હિલોળા લઈ રહ્યું છે। કચ્છમાં આ વર્ષે ખૂબ સારો વરસાદ થવાથી અને રાતભરના ભારે વરસાદથી હમીરસરની અંદર ખૂબ સારું પાણી આવેલું છે અને હમીરસરનું પાણી ઓગનવાની રાહ જોઈ રહ્યું છે। લોકો આની વધામણી માટે હંમેશા આતુર હોય છે। શું આ વર્ષે હમીરસરનું તળાવ ઓગનશે કે કેમ?